हेलो विद्यार्थी मित्रों, वेलकम टू दिवार क्लास। विद्यार्थी मित्रों, लास्ट टाइम सुधी आपने बहुत बड़ी चर्चाओ करी अने लास्ट सेशन दरमियान आपने अलग अलग विद्युत संचलन की बात करी अने साथे स्कंदन अथवा एम कही सकाय अवक्षेपण विषे पण बात करी। विद्यार्थी मित्रों, आजनो लेक्चर में आपणे अलग अलग रीते एक नियम समझवानो छे, त्यारबाद द्रव्य अनुरागी स्वरना स्कंदननी थोड़ीक वात करीशुं। केम के आपणे लास्ट टाइम ज्यारे वात करी ने त्यारे स्कंदननी अंदर आपणे द्रव्य विरागी स्वरनी वात करी हती, आजे द्रव्य अनुरागी स्वरनी वात करीशुं कि जे सामान्य रीते तैयार थई जाय छे सरळताथी ने तेनी स्थायीता विशे थोड़ीक एवी चर्चा करीशुं। अने लास्टमां बीजो टॉपिक रहेशे आपणो कलिलनुं संरक्षण। ओके, અને પછી સમય અનુકૂળ રહેશે મુજબ આપણે અલગ અલગ વાત કરીશું। ચાલો તો શરૂ કરીએ આજનો લેક્ચર। વિદ્યાર્થી મિત્રો, આજનો શરૂઆતનો ભાગ જ રહેશે હાર્ડી શુલ્કના નિયમ સાથે। પહેલાં તો આ નિયમ ખાસ અગત્યનો છે, થોડુંક કાળજીપૂર્વક સાંભળજો અને થોડુંક કાળજીપૂર્વક સમજજો, કેમ કે વારંવાર આના પરથી પૂછાતા વિકલ્પો બોર્ડની એક્ઝામની અંદર આવી ચૂક્યા છે અને વારંવાર આના સવાલો પણ ખાસ એવા પૂછાતા આવ્યા છે। તો થોડુંક ઇમ્પોર્ટન્સ આપીને આ નિયમને ખાસ કાળજીપૂર્વક સમજો। નિયમમાં બે વિધાનો છે, એકદમ સરળ ભાષામાં તમને પણ સમજાઈ જશે તેવા જ। નંબર વન, કે પહેલા નિયમમાં જેવું કહે છે કે સોલના સ્કંદન માટે અસરકારક આયનો કલિલમય કણના વીજભાર કરતાં વિરુદ્ધ વીજભાર ધરાવતા હોય છે। મતલબ એવું છે કે તમારી પાસે જો ધન આયન છે તો ઋણાયનની પ્રકૃતિ જોઈએ છે અને જો ઋણ આયન છે તો એ ધન આયનની પ્રકૃતિ જોઈએ છે। એટલે એવું કહે છે કે જો સ્કંદન કરવું છે તો તમે લાસ્ટ ટાઈમ તમે જાણો છો તે મુજબ સ્કંદનની પ્રોસેસમાં આપણે બીજો નંબરનો મુદ્દો એવો હતો કે બે વિરુદ્ધ વીજભારના વાળા સોલને મિશ્ર કરતા સ્કંદન થતું હતું। ધનાયન અને ઋણાયન એક સાથે જો હાજર થઈ જશે તો શું થાય, બંનેની જે પણ અસર છે નાબૂદ થઈ જાય, બંને વચ્ચે વીજભારનું તટસ્થીકરણ થાય અને અંશત અથવા તો સંપૂર્ણપણે અવક્ષેપણ થશે। આ તો એ જ મુદ્દો અહીંયા તમારી સાથે સેટિસ્ફાય થાય છે કે જો તમારે સોલનું સ્કંદન કરવું છે તો તેના અસરકારક આયનો કલિલ કણ પરના વીજભાર કરતાં વિરુદ્ધ વીજભારવાળા હોવા જોઈએ। ધન છે તો ઋણ, ઋણ છે તો ધન। બીજો નિયમ, ઉમેરેલા ઉત્તીર્ણ કરતા આયનની સંયોજકતા જેટલી વધારે તેટલી અવક્ષેપણ કરવાની શક્તિ વધારે। મતલબ એવું કહે છે કે જેમ સંયોજકતા વધુ ને તેમ તેની શક્તિ વધુ છે। આના મતલબ શું છે, યોગ્ય ઉદાહરણ દ્વારા હું તમને સમજાવું। હવે અલગ અલગ ઉદાહરણોની વાત કરું, જેમ કે તમારી પાસે ઋણાયન છે, સમજો ખાસ કરીને દાખલા તરીકે તમારી પાસે ઋણાયન છે, ઋણભારિત સોલ છે। હવે ઋણભારિત સોલ છે એટલે પહેલા નિયમ પ્રમાણે આપણે શું લેવું પડશે, ધન વીજભારને લેવો પડશે, કેમ કે વિરુદ્ધ વીજભારની જરૂર પડશે અને વિરુદ્ધ વીજભારની હાજરી આપું છું તો અલગ અલગ આયન તમારી સાપેક્ષ રજૂ કરું છું, જેની અંદર હું પહેલાં લખું છું એલ્યુમિનિયમ પ્લસ 3, બીજા આયન તરીકે હું લખું છું બેરિલિયમ પ્લસ 2 અને ત્રીજા આયન તરીકે લખું છું સોડિયમ પ્લસ। હવે તમારી સાપેક્ષ મેં આ ત્રણ આયનો જે રચ્યા ને, મતલબ આ ત્રણ આયનો તમારી સાપેક્ષ મેં રજૂ કર્યા એ ધન આયનો છે। મારી પાસે જે કલિલમય દ્રાવણ હતું એ ઋણ વીજભારિત હતું, ઋણભારિત સોલ છે। તો તમે સિમ્પલ પ્રકૃતિ મુજબ જો એનું શક્તિનું આંકલન કરવા માગતા હો, તેનો શક્તિનો ક્રમ દર્શાવવા માગતા હો, તો શક્તિનો ક્રમ ક્યારે વધારે કહેવાશે, જ્યારે સંયોજકતા વધારે કહેવાય। એટલે સંયોજકતા કોની મોટી, પ્લસ 3વાળાની મોટી, તો પ્લસ 3ની સંયોજકતા વધુ છે એટલા માટે અહીંયા શક્તિનો જે ક્રમ છે એ કંઈક આ રીતે રહેશે, એકદમ સરળ। ઓકે ને, ચાલ આવી જ રીતે હું જો ધન વીજભારિત સોલ લેતો, સમજો કે તમારી પાસે ધનભારિત સોલ છે, જેમ તમારી પાસે ઋણભારિત સોલ હતો એવી રીતે ધન વીજભારિત સોલ છે અને તેની અંદર હું અલગ અલગ આયનો રજૂ કરું છું, ખાસ ઋણ વીજભારિત છે, ઋણ વીજભારમાં અલગ અલગ આયનો રજૂ કરું તો એનસીઆરટી ટેક્સ મુજબ અલગ અલગ આયનોની વાત કરીશું। જેમ કે પહેલાં હું કોમ્પ્લેક્સને ધ્યાનમાં લઉં છું કે જેનો વીજભાર સૌથી વધારે છે, ત્યારબાદ પીઓ 4 માઇનસ 3 વીજભાર હોવાને કારણે, ત્યારબાદ એસઓ 4 માઇનસ 2 વીજભાર હોવાને કારણે અને એન્ડ ધેન લાસ્ટ રહેશે સીએલ માઇનસ। તો તમે સમજી ગયા છો કે શક્તિનો જે પણ ક્રમ છે, શક્તિનો ક્રમ હવે તમે સમજી ગયા છો તે મુજબ
કન્ટિન્યુઅસલી જેમ ઘાત ઓછી થતી જાય તે મુજબનો થવાનો છે. ઓકે ને, તો એકદમ સિમ્પલ પ્રકૃતિ હતી કે જો ધન વિસ્ભારિત છે તો એ ઋણ વિસ્ભારિત સાથે સ્કંદન થવાની ક્રિયાવિધિ સરળતાથી કરી શકે છે. અને ત્યારે પણ સ્કંદન શક્તિ કોની પાસે વધુ છે, તો કે સ્કંદન શક્તિ તેની પાસે વધુ કહેવાય કે જેનું વિસ્ભાર વધુ હોય. હું એ શબ્દ વાપરું છું સ્કંદન શક્તિ. ઓકે, તો સ્કંદન શક્તિ શું છે તેને પણ હું એક નાની એવી લીટી દ્વારા સાંકળી દઉં છું. સ્કંદન શક્તિ, તો સિમ્પલ ભાષામાં સ્કંદન શક્તિને વર્ણવવા માટે એમ કહીશ કે જેટલા ઓછા જથ્થાની જરૂર પડે તેટલી વધારે આયનની સ્કંદન શક્તિ કહેવાય. આ સ્કંદન શક્તિ માટે એક નાનું વિધાન લખ્યું કે જેટલા ઓછા આયનની જરૂર પડશે તેટલી વધારે સ્કંદન શક્તિ કહેવાય. સમજો કે તમારી પાસે ધન વિસ્ભારિત સોલ છે અને ધન વિસ્ભારિત સોલની અંદર મારી પાસે ચાર ધન આયન તૈયાર થાય છે. તો તમે વિચારો કે આ ચારમાંથી હું કયા ઋણ વિસ્ભારને લઉં, કયા ઋણ વિસ્ભારિત સોલને તૈયાર સોલની અંદર નાખીશ કે જેને કારણે ધન વિસ્ભારના ચાર જે ધન વિસ્ભારિત હતા તે સંતૃપ્ત થઈ જાય. તમે જાણો છો જો મારે સીએલ માઇનસ નાખવા હશે ને તો એની ચાર જેટલી સંખ્યા નાખવી પડશે. જો એસઓ ફોરને નાખવાના હશે ને તો તમારે ત્યાં બે જેટલી સંખ્યામાં નાખવા પડશે. હા, પણ હું એમ કહી દઈશ ચોક્કસ કે એફિસીએલ FeCN6-4 જે છે ફક્ત ને ફક્ત એક મોલેક્યુલ્સ દ્વારા તમારું કામકાજ કરી આપશે. દેટ મીન્સ હું એમ કહેવા માગું છું કે તમારી પાસે જ્યારે સોલની વાત કરું છું તો અહીંયા FeCN6-ની જે પણ સ્કંદન શક્તિ છે એ ઓછી સંખ્યાને ધ્યાનમાં લેવાને કારણે આપણે સરળતાથી કહી શકીએ છીએ કે અહીંયા વધુ છે. એક નાની એવી ડેફિનેશન પણ તમને આપું અને એ ડેફિનેશન રહેશે સ્કંદન મૂલ્યની. તમને કોઈ વખત એક નાનો શબ્દ તમારી સાપેક્ષ રજૂ થશે એ છે સ્કંદન મૂલ્ય. ખાસ કાળજીપૂર્વક સાંભળજો, એક લીટર કલિલમય દ્રાવણનું સંપૂર્ણ સ્કંદન કરવા માટે એક લીટર દ્રાવણ છે, કેટલું છે, એક લીટર કલિલમય દ્રાવણ છે અથવા એમ કહીશ કલિલમય સોલ છે. ઓકે ને, આ એક લીટર કલિલમય જે પણ સોલ છે તેનું મારે શું કરવાનું છે, સ્કંદન કરવાનું છે. અને એક લીટર દ્રાવણનું સ્કંદન કરવા માટે વિદ્યુત વિભાજ્યના સંપૂર્ણ સ્કંદન કરવા માટે વિદ્યુત વિભાજ્યના જરૂરી મિલીમોલ પ્રમાણને વિદ્યુત વિભાજ્યનું અવક્ષેપણ મૂલ્ય અથવા તો સ્કંદન મૂલ્ય કહીશ. મતલબ એકદમ સિમ્પલ અને એકદમ સરળ ભાષામાં બોલું તો આ એક લીટર કલિલમય સોલ છે અને એ કલિલમય સોલને મારે સ્કંદન કરવાનું છે અને એ સ્કંદન કરવા માટે જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ યુઝ કરીશ, શું યુઝ કરીશ, વિદ્યુત વિભાજ્ય. જે વિદ્યુત વિભાજ્ય પદાર્થ યુઝ કરીશ તે મિલીમોલમાં રહેવાનું છે. તેનું પ્રમાણ કેટલું રહેશે, મિલીમોલમાં. અને જે મિલીમોલમાં પ્રમાણ યુઝ કરું છું ને તેને જ કહેવામાં આવે છે સ્કંદન મૂલ્ય અથવા તો અવક્ષેપણ મૂલ્ય. હવે સ્કંદન અને અવક્ષેપણ બે એકબીજાને પર્યાય શબ્દ છે તો હું એને વારંવાર અલગ ન કરતા એક સાથે લઉં તો તમારે સમજી જવાનું રહેશે. ઓકે, તો આ જે વાત હતી ને એ બધું જ હાર્ડી અને સ્લોકના નિયમ મુજબ તૈયાર થતી વાત હતી કે જેમાં ખાસ કરીને આ એક્ઝામ્પલોની બાબત જે સમજીને તે ખાસ કાળજીપૂર્વક તમે સમજી જજો, જે તમારા માટે એકદમ સિમ્પલ પ્રકૃતિમાં સરળતાથી મળી આવશે. ઓકે, ચાલો વાત આગળ તરફ વધારીએ. એટલે કે નેક્સ્ટ રહેશે હવે આપણા માટે કલિલનું સંરક્ષણ. વિદ્યાર્થી મિત્રો, કલિલનું સંરક્ષણ પહેલાં એક નાનો એવો ભાગ હું ચર્ચામાં લઉં અને એ નાનો એવો ભાગ એટલે દ્રવ્ય અનુરાગી સોલનું સ્કંદન. દ્રવ્ય અનુરાગી સોલનું સ્કંદન, તો એક નાનો એવો ભાગ વચ્ચેના ભાગ સ્વરૂપે લઉં છું, દ્રવ્ય અનુરાગી સોલનું સ્કંદન. ઓકે, ચાલો વિદ્યાર્થી મિત્રો, તમે દ્રવ્ય વિરાગી વિશે તો ચર્ચા કરી
કે જે વીજભારિત છે અને વીજભારને કારણે તેનું યોગ્ય રીતે કલેલ સ્વરૂપ જળવાઈ રહેતું હતું, વીજભાર હટાવી લેવામાં આવે, તટસ્થીકરણ કરી દેવામાં આવતું, તો સ્કંદન થઈ જતું હતું. પરંતુ જ્યારે દ્રવ્ય અનુરાગી સોલની સ્થાયિતા વિશેની વાત કરું તો તેની સ્થાયિતા બે પ્રકૃતિ પર આધાર રાખે છે. નંબર વન, કલીલનો વીજભાર જે પહેલામાં પણ હતું. નંબર ટુ, દ્રાવક યોજન, જેને બીજી ભાષામાં કહો, બીજા શબ્દમાં કહો તો સોલ્વેશન, જેને ઇંગ્લિશ વર્ઝન કહેવાશે સોલ્વેશન, દ્રાવક યોજન, મતલબમાં કોઈ દ્રાવક સાથે તે સેટિસ્ફાઈ રીતે સરળતાથી કઈ રીતે દ્રાવ્ય થઈ જાય છે તેની વાત કરીએ છીએ. જ્યારે પણ જ્યારે પણ આ બંને પરિબળો દૂર કરી દઉં તો સમજી જજો કે ત્યાં સ્કંદન થઈ જવાનું છે, કેમ કે સ્થાયિતાનો આધાર આ બંને પર રહેલો છે. જો આ બંને પરિબળને તમે તમારા દ્રવ્ય અનુરાગી સોલમાંથી દૂર કરી દેશો તો બંને પરિબળો દૂર થવાને કારણે ત્યાં સ્કંદન થઈ જવાનું છે. અને પરિબળ જે પહેલો છે એટલે કે કલીલનો વીજભાર, જો કલીલના વીજભાર માટે હું એમ કહું કે વિદ્યુત વિભાજ્ય ઉમેરી દઉં, શું ઉમેરી દઉં છું? વિદ્યુત વિભાજ્ય પદાર્થ. વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવું એટલે તમે જાણો છો શું થવાનું છે. યસ, એ જ વસ્તુ કે વીજભાર તટસ્થ, ઓકે ને, વીજભાર ને તટસ્થ શું બોલ્યો હું? તો કે વીજભાર એટલે કે વિરુદ્ધ વીજભારવાળા જે પણ કલીલ છે તેની સાથે પ્રક્રિયા કરશે અને સરળતાથી વીજભારનું તટસ્થીકરણ થઈ જશે. તો આ વિદ્યુત વિભાજ્ય પદાર્થ ઉમેરવાની એક ખાસિયત છે જે આપણે જાણીએ છીએ, કેમ કે દ્રવ્ય વિરાગીમાં પણ આ જ વસ્તુ આપણે જોઈ હતી. અને જે બીજું પરિબળ છે તેમાં હું એમ કહીશ કે યોગ્ય દ્રાવક ઉમેરી દો. તો આ બે પરિબળો છે અને તેને અનુલક્ષીને બે તમારા તારણો છે કે જેને કારણે સ્કંદન થઈ જવાનું છે. વિદ્યુત વિભાજ્ય પદાર્થ નાખી દઉં અથવા તો હું નાખી દઈશ યોગ્ય દ્રાવક. દ્રાવક તરીકેની પસંદગી કોની થઈ શકે? તો કે દ્રાવક તરીકે અલગ અલગ દ્રાવકો છે, જેમ કે પાણી જેવો દ્રાવક અલગ અલગ હોય તો ઓર્ગેનિકની અંદર આવશે આલ્કોહોલ છે, ત્યારબાદ એસિટોન સારો એવો દ્રાવક છે, યસ કહી શકાય, ઇથર છે, બેન્ઝીન છે, ઓકે ને, આવા અલગ અલગ બહુ બધા દ્રાવકો છે કે જે સામાન્ય રીતે દ્રવ્ય અનુરાગી સોલમાં ઉમેરી શકાય છે અને જ્યારે ઉમેરવામાં આવે ને ત્યારે પરિક્ષેપિત કલાનું નિર્જલીકરણ થાય. શું થાય? નિર્જલીકરણ. ક્લિયર શબ્દમાં લખી જ દઉં છું સાથે સાથે, પરિક્ષેપિત કલાનું શું થશે? નિર્જલીકરણ. ઓકે, ખાસ યાદ રાખજો. અને આ પરિસ્થિતિમાં વિદ્યુત વિભાજ્યનું થોડુંક પ્રમાણ સ્કંદન લાવી શકે છે. નિર્જલીકરણ થયું ને એટલે થોડુંક એવું પ્રમાણ વિદ્યુત વિભાજ્યનું નાખી દઈશ ને તો પણ સ્કંદન થઈ જશે. તેવીસ કે સમજ પડી ગઈ તમને? દ્રવ્ય અનુરાગી સ્કોલનું સ્કંદન કઈ રીતે હું કરી શકું છું ફરી એકવાર અને એકદમ ટૂંકા સ્વરૂપમાં. બે પરિબળો છે, એ બે પરિબળો માટે બે તારણો છે. એમાં પણ ખાસ કરીને દ્રાવક માટે વાત કરી તો અલગ અલગ દ્રાવકોની ચર્ચા કરી શકાય. આલ્કોહોલ છે, એસિટોન છે, એના જેવા દ્રાવકો જલુરાગી સોલમાં જ્યારે ઉમેરવામાં આવે ને ત્યારે પરિક્ષેપિત કલાનું નિર્જલીકરણ થશે. અને પરિક્ષેપિત કલાનું નિર્જલીકરણની જે પણ આ કન્ડિશન, જે પણ પરિસ્થિતિ તૈયાર થવાની છે તેની અંદર થોડુંક એવું શું નાખી દઉં છું? વિદ્યુત વિભાજ્ય તે પણ સ્કંદન કરી દેશે. શું કરી દેશે? થોડુંક એવું વિદ્યુત વિભાજ્ય સ્કંદન કરી દેવાનું છે. તો 20 કે આખી તમને પદ્ધતિ સમજાય એ હતી દ્રવ્ય અનુરાગી સોલનું સ્કંદન. લાસ્ટ ટાઈમ આપણે સમજ્યા દ્રવ્ય વિરાગી હતું, આ દ્રવ્ય અનુરાગી છે, બંને વચ્ચે શું તફાવત છે એ લાસ્ટ લેક્ચરોમાં આપણે વારંવાર ચર્ચામાં લીધું છે, તો એ બંનેને મિક્સ ન કરતા એટલી નાની રિક્વેસ્ટ છે. ચાલો, તો આ વિશે તમે ચર્ચા કરી લીધી તો હું નેક્સ્ટ આપણા મુદ્દા તરફ જ આગળ વધી જાઉં. આ ભાગ હતો દ્રવ્ય અનુરાગી સોલના સ્કંદન વિશેનો. પણ જો હવે આપણે ભાગ સમજવા જઈએ એ છે કલીલનું સંરક્ષણ. હવે ખાસ કાળજીપૂર્વક સાંભળજો, તમારી પાસે બંને પ્રકારના સોલ છે, દ્રવ્ય અનુરાગી પણ દ્રવ્ય વિરાગી પણ, તેની બંનેની માહિતી તમે સમજી, તમે સ્કંદન કરવાની માહિતી પણ સમજી. ઓકે, હવે ખાસ કાળજીપૂર્વક સાંભળજો
કે જ્યારે પણ દ્રવ્ય અનુરાગી સોલ એ દ્રવ્ય વિરાગી સોલ કરતાં વધારે સ્થાયીતામાં આપણે લઈએ છીએ અને વિચારીએ પણ છે, કેમ કે આપણે વારંવાર આગળ પણ સમજી ગયા છો, તે જ મુજબ દ્રવ્ય અનુરાગી સોલની જ્યારે પણ વાત કરી છે ને ત્યારે તે સરળતાથી બનતો સોલ છે અથવા સરળતાથી સ્થાયીતા પામતો સોલ છે. એટલે સ્થાયીતાની દ્રષ્ટિકોણથી જોવા જઈએ ને તો દ્રવ અનુરાગી એ વધુ સ્થાયી છે દ્રવ વિરાગી કરતાં. ઓકે ને, મારે આ વસ્તુ સ્થાયીતાની બાબતમાં કહેવાની જરૂર તો હોવી જ ન જોઈએ, પરંતુ એક ચર્ચાના ભાગ સ્વરૂપે આપણે લીધી. આનું નાનું કારણ છે દ્રવ્ય અનુરાગી જે પણ કલીલ છે વિપુલ પ્રમાણમાં જલ યોજિત હોય છે. ક્લિયર? જેની હમણાં જ બાબતમાં ચર્ચા કરી કે જલ યોજન એટલે કે સોલ્વેશન સરળતાથી થઈ શકે છે કે જેને કારણે તેની સ્થાયીતાનું મૂલ્ય સરળતાથી મળી જાય છે. એટલે કે કલીલમય કણો એ જે પણ પ્રવાહીમાં પરિક્ષેપિત થવાના હોય છે તેમાં સરળતાથી ચાલ્યા જશે. અને એક લોજિકલ વાત કરું તો એમ કહીશ કે તે પ્રવાહીમાં ઢાંકણથી ઢંકાયેલા હોય ને તેવું એક રક્ષણાત્મક આવરણ તૈયાર થાય. આ રક્ષણાત્મક આવરણની જે પણ પ્રકૃતિ છે ને એને હું અલગ અલગ રીતે હું સમજાવી શકું છું, પરંતુ એક સામાન્ય બાબતે સમજાવું તો એમ કહીશ કે દ્રવ્ય અનુરાગી કલીલમાં દ્રવ્ય વિરાગી કલીલના સરક્ષરનો એક વિશિષ્ટ ગુણધર્મ રહેલો છે. હું શું બોલું છું ફરી એકવાર આખા વિધાનને લખું છું. દ્રવ અનુરાગી કલીલમાં દ્રવ વિરાગી કલીલના સરક્ષરનો એક વિશિષ્ટ ગુણધર્મ છે. હવે ખાસ કાળજીપૂર્વક આ ગુણધર્મને થોડુંક એવું સમજો. દાખલા તરીકે એમ કહું છું કે દ્રવ્ય અનુરાગી સોલને દ્રવ્ય વિરાગી સોલમાં ઉમેરી દઉં છું. ખાસ કાળજીપૂર્વક સાંભળજો, બંનેને મિક્સ કરવાની ક્રિયાવિધિ કરી, મતલબમાં દ્રવ્ય અનુરાગી સોલને દ્રવ્ય વિરાગી સોલમાં ઉમેરું છું, દ્રવ્ય વિરાગી સોલમાં ઉમેરું છું. ખાસ કાળજીપૂર્વક સાંભળજો, કોઈને બીજામાં ઉમેરું તે ક્રિયા આખી અલગ છે, સમજો. કેમ કે કદાચ લાસ્ટ ટાઈમ જ્યારે પણ આપણે અલગ અલગ ચર્ચા કરતા હતા જ્યારે પાંચમા ગુણધર્મની, ત્યારે આપણે અલગ અલગ બે પ્રકૃતિ લેતા હતા, કેમ કે કોઈ પદાર્થને કોઈ બીજા પદાર્થમાં ઉમેરું અથવા તો બીજા પદાર્થને પહેલા પદાર્થમાં ઉમેરું, આ બંને પ્રોસેસ અલગ હતી. કેમ કે બંને પ્રોસેસ દરમિયાન જે એજીઆઈ ઉત્પન્ન થતો હતો તેની બહાર તરફ જે લેયર તૈયાર થતા હતા એ કંઈક અલગ હતા. હું તમને ચર્ચાના ભાગ સ્વરૂપે જે પણ વસ્તુ ચર્ચા કરી હતી તેને થોડુંક યાદ કરાવું. આ યાદ કરવા પાછળનું એક નાનું રીઝન એ છે કે જે અહીંયા કેઆઈ હતું ને તેની અંદર આપણે AgNO3 નાખ્યું હતું, અને અહીં AgNO3 હતું ને તેની અંદર આપણે KI નાખ્યું હતું, કે જેને કારણે જે AgI હતો ને એ ઋણવીજભરી તૈયાર થતો હતો અને AgI અહીંયા ધનવીજભરી તૈયાર થતો હતો. શું કામ અને શા માટે? તો કે અહીંયા જે ક્રમ છે ને તે મુજબ જાળવીને અથવા તો તેને જે પણ યોગ્ય સમજ સાથે વિચારતા હતા તે મુજબ AgNO3 અંદર જાય છે ને તો અહીંયા મોટા ભાગનું પ્રમાણ K+ અને I- છે. જ્યારે અહીંયા KI અંદર જાય છે તો મોટા ભાગનું પ્રમાણ જે છે ને એ Ag+ અને NO3 Ag+ અને NO3- છે. અને એ દ્રષ્ટિકોણથી આખો આ કોન્સેપ્ટ તૈયાર થતો હતો. તો વિચારજો હું અહીંયા શું બોલું છું, તમારા અહીંયા વિધાનોમાં એમ બોલું છું કે દ્રવ્ય અનુરાગી સોલ દ્રવ્ય વિરાગી સોલમાં જાય છે. એટલે સમજો કે દ્રવ્ય વિરાગી સોલ તમારી પાસે છે અને એ દ્રવ્ય વિરાગી સોલની અંદર હું નાખી રહ્યો છું દ્રવ અનુરાગી સોલ. ઓકે, સમજાયું? તો સરળતાથી તમારા એક પાત્રની અંદર દ્રવ વિરાગી છે અને એ દ્રવ વિરાગીની અંદર દ્રવ અનુરાગી જાય છે. ઓકે, જ્યારે પણ દ્રવ અનુરાગી કણો એ દ્રવ્ય વિરાગી કણોની ચારે તરફ ગોઠવાઈને એક નાનું લેયર તૈયાર કરવાના છે. સમજો કે તમારી પાસે આ એક નાનું એવું દ્રવ વિરાગી સોલ છે, દ્રવ વિરાગી કણ છે, અને તેની ફરતે એક લેયરબદ્ધ રીતે ચારે તરફથી દ્રવ્ય અનુરાગી સોલ આવવાનું છે, અને જે દ્રવ્ય અનુરાગી સોલ આવવાનો છે ને એમ ચારે તરફથી ગોઠવાઈ જશે. સેન્ટરમાં શું છે? તો કે સેન્ટરમાં રહેલો એ કણ એટલે દ્રવ વિરાગી, અને ફરતી તરીકે જે આવી ગયો છે એક નાના એવા લેયર તરીકે એ છે દ્રવ અનુરાગી. આમ દ્રવ વિરાગી સોલનું વિદ્યુત વિભાજ્યથી સંરક્ષણ થઈ ગયું.
કેમ? તો કે જ્યારે પણ વિદ્યુત વિભાજિત તમે પદાર્થ ઉમેરો તો બહારના આવરણને ટચ કરશે, અને બહારનું આવરણ જે છે ને એ સામાન્ય રીતે કેનું છે? અહીંયા દ્રવ અનુરાગીનું છે, કે જેને કારણે સરળતાથી દ્રવ વિરાગી સોલ જે છે ને તેને સ્થાયીતા મળી. શું મળ્યું? તેને સ્થાયીતા મળી. અને એ સ્થાયીતા કોના દ્વારા મળે છે? સિમ્પલ વર્ડ્સમાં કહી શકાય દ્રવ અનુરાગી. દેટ મીન્સ એમ કહી શકાય કે દ્રવ અનુરાગી જે છે ને સામાન્ય રીતે વિદ્યુત વિભાજ્ય પદાર્થથી તેનું સંરક્ષણ કરે છે, કલીલનું સંરક્ષણ કરે છે. દેટ મીન્સ કે દ્રવ્ય અનુરાગી સોલ છે ને એને સામાન્ય રીતે સંરક્ષક કલીલ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? સંરક્ષક કલીલ. આવીશ કે મારી આખી જે પણ થિયરી હતી તમે સમજ્યા? સંરક્ષક કલીલ કોને કહેવાય? તો કે એક લેયરબદ્ધ રીતે રચના થઈ જાય છે દ્રવ્ય અનુરાગી જે પણ કલીલ સોલ છે તેનું દ્રવ્ય વિરાગીની ફરતી બાજુએ, અને જે પણ રક્ષણાત્મક કવર છે તેને કારણે વિદ્યુત વિભાજ્ય પદાર્થથી રક્ષણ મળે છે, એના કારણે આપણે કહી શકીએ છીએ સંરક્ષણ કલીલ. ટૂંકમાં કલીલમય સોલનું સ્કંદન થતું અટકાવવા માટે ઉમેરવામાં આવતા અન્ય પદાર્થોને પણ રક્ષિત કલીલ પણ કહીશું. અન્ય પદાર્થો, જે પણ પદાર્થો સામાન્ય રીતે સ્કંદનને રોકી શકે છે તેને આપણે સિમ્પલ વર્ડ્સમાં કહી શકીએ છીએ રક્ષિત કલીલ. અને એક ખાસ ગુણધર્મ, વિશિષ્ટ ગુણધર્મના સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ દ્રવ્ય અનુરાગી કલીલનું સંરક્ષક કલીલ સ્વરૂપનું સ્વરૂપ. ઓકે, તો આ વાત હતી કલીલનું સંરક્ષણ વિશેની. આમ આપણે ત્રણ બાબતોને ખાસ કાળજીપૂર્વક સમજી વિચારી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા હું એક ત્રીજો શબ્દ અને ચેપ્ટરના અંત તરફનો છેલ્લો શબ્દ ચર્ચાના ભાગ સ્વરૂપે ફક્ત એન્ટર કરાવું છું, અને આજે જે હું ચર્ચાના ભાગ સ્વરૂપે હું શરૂઆત કરું છું ને એ નેક્સ્ટ લેક્ચરમાં એને આપણે વિપરીત સ્વરૂપમાં જોઈશું. અને એ શબ્દ છે તમારા ચેપ્ટરનો છેલ્લો શબ્દ, એટલે કે પાયસ, જેને બીજા શબ્દમાં કહેવામાં આવે છે ઇમલ્સન. શું કહેવામાં આવે છે? ઇમલ્સન. પાયસ અને ઇમલ્સન છે શું? જે કલીલમાં વિક્ષેપન માધ્યમ અને વિક્ષેપિત કલા બંને જ પ્રવાહી હતા, અને જ્યારે બંને પ્રવાહી હોય અને જે કલીલમય સ્વરૂપ બનતો હતો, જે સોલ બનતો હતો, તેને આપણે કહેતા હતા પાયસ અથવા તો ઇમલ્સન. ઓલું કોષ્ટક એકવાર ઓપન કરો કે જેમાં આપણે પ્રવાહી હોય, વાયુ હોય કે પછી ઘન પદાર્થ હોય, દ્રવ્ય અને દ્રાવક એટલે કે વિક્ષેપિત માધ્યમ અને વિક્ષેપિત કલા યોગ્ય સ્વરૂપમાં રાખીને આપણે એક ચોક્કસ પ્રકારનું કોષ્ટક તૈયાર કર્યું હતું, અને એ કોષ્ટકના ભાગ સ્વરૂપે આપણે એમ કહેતા હતા કે વિક્ષેપન માધ્યમ અને સાથે સાથે વિક્ષેપિત કલા બંને કેવા છે? પ્રવાહી, પ્રવાહી. ઓકે, અને બંને પ્રવાહી હોતા ને ત્યારે જે પદાર્થ તૈયાર થતો એને આપણે એમ કહેતા પાયસ અથવા તો ઇમલ્સન. ટૂંકમાં ઝીણા ભૂક્કા જેવા સૂક્ષ્મ બિંદુઓનું, ઝીણા ભૂક્કા તરીકે જે પણ સૂક્ષ્મ બિંદુ છે ને પ્રવાહી છે, બિંદુનું બીજા પ્રવાહીમાં પરિક્ષેપન થવું. અલગ અલગ ઉદાહરણો છે, અથવા એમ ડેફિનેશન તરીકે હું એમ પણ બોલી શકું છું કે બે અદ્રાવ્ય, ખાસ સાંભળજો, બે અદ્રાવ્ય, અથવા એમ કહી દઉં અંશત દ્રાવ્ય હોય તેવા પ્રવાહી લેવામાં આવે અને એક પ્રવાહીનું બીજા પ્રવાહીમાં દ્રાવણ બનાવી દઉં તો તેને પાયસ અથવા તો ઇમલ્સન સ્વરૂપમાં મને જોવા મળશે. આનું બેસ્ટ ઉદાહરણ સામાન્ય રીતે પાયસના બે પ્રકારોને આધારે છે, અને એ પ્રકાર એટલે એમ કહીશ નંબર વન પર રહેશે પાણીમાં પરિક્ષેપિત તેલ, અને નંબર ટુ પર લઉં તેલમાં પરિક્ષેપિત
પાણી શું છે? આ કઈ રીતે એને ચર્ચામાં લઈ શકાય? ખાસ કાળજીપૂર્વક સાંભળજો. પાણીમાં તેલ, જેને સામાન્ય રીતે એમ કહીશ તેલ સ્લેશ પાણી, અથવા સિમ્બોલિક રીતે એને દર્શાવીશ ઓ સ્લેશ ડબલ્યુ. તેલમાં પાણી તો એને હું દર્શાવીશ પાણી સ્લેશ તેલ, અને અહીંયા દર્શાવીશ ડબલ્યુ સ્લેશ ઓ. શું છે આ દ્રાવણ? કઈ રીતે તૈયાર થાય છે? ખાસ કાળજીપૂર્વક સાંભળો. હવે પાણી પરિક્ષેપિત માધ્યમ તરીકે લીધું છે, અહીંયા વાત કરું છું, અને સાથે સાથે તેલ પરિક્ષેપિત કલાશ રૂપે લીધું છે, અને એક ચોક્કસ પ્રકારનું દ્રાવણ બનાવ. તમે જાણો છો કે પાણીમાં તેલ હોય કે તેલમાં પાણી હોય, એકબીજામાં મિશ્ર નથી થવાના. આ ફરી એકવાર એ જ કહું છું કે અહીંયા પાણીનું પ્રમાણ વધુ છે અને તેલનું પ્રમાણ એકદમ ઓછું છે, પરંતુ તેલ તમે નાખ્યા પછી એકદમ જોરથી હલાવી દો, દ્રાવણ કેવો એક નાના નાના ભાગો સ્વરૂપે તૈયાર થઈ જશે. તમે આઈ થિંક સો કે એનસીઆરટી ટેક્સ્ટ બુકમાં તમને એક નાના નાના ભાગ સ્વરૂપે એક આકૃતિ આપી છે, જોઈ શકો છો. તો એ જ પ્રકારની પ્રકૃતિ અહીંયા તમને જોવા મળવાની છે. એને અલગ અલગ ઉદાહરણો છે, ઉદાહરણો જે છે ને એ ખાસ ચર્ચાના ભાગ સ્વરૂપે લઈશું આપણે, અને ખાસ ઉદાહરણોને યાદ રાખીશું. જેમ કે પહેલું છે ને એ છે દૂધ અને લોપી. આ લોપી શબ્દ છે ને સામાન્ય રીતે વેનિસિંગ ક્રીમ માટે વપરાય છે. ઓકે, તો એ શબ્દને પણ ખાસ યાદ રાખજો. અથવા દૂધની પ્રવાહી ચરબીમાં પરિક્ષેપિત હોય, કદાચ માખણની પ્રકૃતિ તમે જોઈ છે, તો એ માખણની પ્રકૃતિ જે છે ને એ પણ અહીંયા અલગ અલગ ચર્ચાના ભાગ સ્વરૂપે આપણે વિચારી શકીએ છીએ. દૂધની પ્રવાહી ચરબીમાં પરિક્ષેપિત થયેલું દ્રાવણ. એવી જ રીતે હું અલગ અલગ વાત કરું તો તેલમાં પાણી પ્રકારની પ્રકૃતિ ક્યારે છે? તો તેલ પરિક્ષેપિત માધ્યમ તરીકે છે, અને પાણી જે છે ને એ પરિક્ષેપિત કલા છે. એટલે સમજો કે તમારી પાસે તેલનું એક પાત્ર હતું, એમાં થોડુંક એવું પાણી નાખ્યું છે, અને થોડુંક એવું પાણી નાખીને એકદમ હલાવી દીધું, અને જે દ્રાવણ તૈયાર થઈને તેને કહેવામાં આવે છે તેલમાં પાણી પ્રકારની પ્રકૃતિ. તેમાં પણ અલગ અલગ પ્રકૃતિ તૈયાર થાય, તેના પણ અલગ અલગ ઉદાહરણો છે. વિદ્યાર્થી મિત્રો, અલગ અલગ ઉદાહરણો જે છે ને ખાસ યાદ રાખજો, તે ઉદાહરણો જ ખાસ અગત્યના છે. અહીંયા માખણ છે, ત્યારબાદ કોલ્ડ ક્રીમ, ઓકે, અને ત્યારબાદ કોડ લીવર ઓઇલ જે છે, એક પ્રકારનું ઓઇલ છે, ખાસ યાદ રાખજો નામ પણ, કોડ લીવર ઓઇલ છે. અલગ અલગ એક્ઝામ્પલોના ભાગ સ્વરૂપે બધા એક્ઝામ્પલો તમે જેટલા પણ યાદ રાખી શકો તે યાદ રાખવાની ટ્રાય કરજો, કેમ કે અહીંયા જે ઉદાહરણો આપ્યા છે તે ખાસ ઉદાહરણો યાદ રાખવાના છે. જેમ કે પહેલાંની અંદર દૂધને લોપીની વાત કરી, અથવા એમ કહી શકાય દૂધનું પ્રવાહી ચરબીમાં પાણીના પરિક્ષેપણ તરીકેનું દ્રાવણ હોય. ત્યારબાદ તેલમાં પાણીની પ્રકૃતિ હતી ને, તો એમાં યાદ રાખ્યું માખણ, કોલ્ડ ક્રીમ અથવા તો કોડ લીવર ઓઇલ. ઓકે, ખાસ આ વસ્તુને યાદ રાખવાની છે, પાછળથી વાંચવાનું ચાલુ કરવાનું છે. પાણીમાં તેલ, તેલમાં પાણી, પાછળથી યાદ રાખજો, નકર તમને કન્ફ્યુઝિંગ લાગશે. પાણીમાં તેલ પ્રકારની પ્રકૃતિ હોવાને કારણે અહીંયા પાણી તેલ થઈ જશે, તેલ પાણી થઈ જશે. ઓકે, તો ખાસ આ પ્રકૃતિને પણ યાદ રાખજો, કેમ કે કોઈ વખતે એકદમ ટૂંકા સ્વરૂપમાં સવાલ પૂછાય ને તો તમને આવી રીતે લખીને આપે, ત્યારે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ, અને ત્યારે આપણે લખવામાં અહીંયા થઈ જશે, નાનું અહીંયા લખાઈ જશે. ઓકે, તો એ કન્ફ્યુઝન ન થયેલા માટે ખાસ પ્રકૃતિમાં યાદ રાખવાનું, પાછળથી વાંચવાનું, જે સિમ્બોલિક જે પણ છે તે પાણીમાં તેલ અને તેલમાં પાણી. આ થોડાક એવા એક્ઝામ્પલો વિશે વાત કરી અને એકદમ સિમ્પલ પ્રકૃતિ વિશે વાત કરી. આ હતું પાયસ. ફરી એકવાર વાત, પાયસમાં શું છે? તો કે પરિક્ષેપિત માધ્યમ અને કલા બંને પ્રવાહી છે, અને બંને પ્રવાહી હોય ત્યારે જે કલિલમય પ્રકૃતિ તૈયાર થાય છે તેને આપણે શબ્દ આપ્યા છે બે, એટલે કે પાયસ અને બીજો શબ્દ છે ઇમલ્સન. ઇમલ્સન ઇંગ્લિશ વર્ઝન છે, પણ આપણે સામાન્ય શબ્દ તરીકે પણ આને વાપરીએ છીએ ગુજરાતીમાં પણ. ઓકે, ચાલો વધુ ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું આજ પાયસ વિશે, અને ત્યારબાદ આપણે કલિલ વિશેની થોડીક એવી માહિતી ખાસ કાળજીપૂર્વક તેના અનુપયોગો તરીકે લેવાની છે, અને બાકીની જે ચર્ચા જે છે આપણે નેક્સ્ટ લેક્ચરના ભાગ સ્વરૂપે આગળ વધારીશું.
ओके तो આજના લેક્ચર દરમિયાન જોયેલી બધી બાબતને ખાસ કાળજીપૂર્વક યાદ રાખવાની છે. ખાસ કરીને હાલ્દી સૂપનો જે પણ નિયમ છે ને, તેને ખાસ કાળજીપૂર્વક તમે રિમેમ્બર કરી લેશો, વાંચી લેશો, સમજી લેશો, યોગ્ય રીતે યાદ પણ રાખી લેશો. ઓકે ચાલ, તો આજના લેક્ચરમાં બસ એટલું જ. ફરી એકવાર મળીશું નેક્સ્ટ લેક્ચર સાથે, કન્ટિન્યુ વાતો સાથે. ત્યાં સુધી હું છું તમારો મેન્ટોર, શિક્ષક હિમાંશુ સરધરા સર.